વલસાડ તાલુકાના કણાવ તથા પિસાદ અને સેન્દવા ગ્રામ પંચાયતમાં નવા બનાવવામાં આવેલા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા જ પલસાણા તાલુકાના વિકાસ કાર્યોને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત પલસાણા તાલુકાના કણાવ પિસાદ અને સેન્દવા ગ્રામ પંચાયતના જર્જરિત મકાનોની જગ્યાએ 50 લાખથી વધુના ખર્ચે નવા ભવનો તૈયાર કરવામાં આવ્યા છે. આ ત્રણેય ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ રાજ્યના મંત્રી ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આજરોજ પલસાણા તાલુકા ખાતે સૌ પ્રથમ પિસાદ મુકામે, ત્યારબાદ કણાવ મુકામે અને ત્યાર પછી સેઢાવ મુકામે એમ રાજ્ય સરકારના પંચાયત વિભાગ તરફથી પંચાયત ભવનના બાંધકામ અંગેની જે કોઈ ગ્રાન્ટ મંજૂર થઈ હતી એ ગામ એ ગ્રાન્ટમાંથી આ ત્રણે ત્રણ ગ્રામ પંચાયત કચેરીનું સુંદર ભવન બનાવવામાં આવ્યું અને એ ત્રણે ત્રણ ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. અને આ લોકાર્પણના કાર્યક્રમમાં જે તે ગામના સરપંચશ્રીઓ, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ત્રણ ગ્રામ પંચાયત કચેરીનું, ગ્રામ પંચાયત ભવનનું પિસાદ, કણાવ અને સેઢાવ ગામનું, ગ્રામ પંચાયતનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ દરમિયાન COVID-19ના માર્ગદર્શન હેઠળ એના તમામ નિયમોનું પાલન કરીને, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. અને આવનારા દિવસોમાં પ્રજાજનોના સુખાકારીના અને સામાજિક રીતે કે પછી પ્રાથમિક સુવિધાના અનેક કામો ઝડપથી પૂર્ણ થાય અને નવી કચેરીનો ગ્રામજનો ઉપયોગ કરે એવી શુભેચ્છા સાથે અસ્તુ. ભારત માતા કી જય.